તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર. કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ જ્યારે બલરામપુરથી હમણાં જ આવી પહોંચેલા પ્લેનમાંથી લલિતપુરના ભવ્ય વિશાળ અને ખૂબસૂરત એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે ઝરમરીયો વરસાદ વરસતો હતો. નાગપાલ અને દિલીપને એમની ભૂતકાલીન સેવાઓ જોઈને તેની કદરરૂપે સરકારે તેઓને સ્પેશિયલ કેસ તરીકે ખાનગી ગુપ્તચર તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપી હતી. આજકાલ કરતા ઘણા વખતથી નાગપાલ અને દિલીપ બલરામપુરમાં હતા. દિલીપ એક ખાનગી કેસના અનુસંધાનમાં જ અત્યારે લલિતપુર આવ્યો હતો. લલિતપુર ખૂબ મોટું, આશરે 25-1 લાખની વસ્તી ધરાવતું ઔદ્યોગિક શહેર હતું. એરપોર્ટમાંથી બહાર નીકળી એક રિક્ષામાં બેસીને તે શહેરના માથાભારે અને બદનામ ઇલાકા તરીકે ઓળખાતા ઉસ્માનપુરામાં પહોંચી ગયો. અગાઉ તે ઘણી વખત અહીં આવી ગયો હોવાથી લલિતપુર શહેરથી તે પરિચિત હતો. ઉસ્માનપુરા બેહદ ખતરનાક વિસ્તાર છે એ હકીકત તે જાણતો જ હતો. ઉસ્માનપુરામાં દારૂ, જુગાર અને નશાકારક દ્રવ્યોના છૂપા અડ્ડાઓ હતા. દેશી શરાબથી માંડીને હેરોઇન, બ્રાઉન શુગર વગેરે બધું જ અહીં મળતું હતું. અહીં વાત વાતમાં છુરીઓ ઉછળતી રહેતી હતી. પોલીસે અનેક વખત દરોડાઓ પાડ્યા હતા, પરંતુ કોણ જાણે કઈ રીતે અહીં વસતા બદમાશોને તેમના આગમનની અગાઉથી જ ખબર પડી જતી હતી. પરિણામે પોલીસના આગમન પહેલાં જ તેઓ બધું સગે વગે કરી નાખતા હતા અને પોલીસ નિષ્ફળ થઈ હાથ ઘસીને રહી જતી હતી. રિક્ષાવાળાને ભાડું આપીને વિદાય કર્યા પછી એણે એકાદ બે રાહદારીઓને પૂછીને માયાભુવન નામનું 3 માળનું વિશાળ મકાન શોધી કાઢ્યું. માયાભુવનના દરેક માળ ઉપર બંને તરફ 3-3 ફ્લેટ હતા અને દરેક ફ્લેટમાં લોખંડી ગ્રીલ્સ જડેલી અલગ અલગ બાલ્કની હતી. પોતાની સુટકેસ નીચે મૂકીને એણે આજુબાજુના મકાનો ઉપર નજર દોડાવી. માયાભુવનની જમણી તરફ એક જર્જરિત મકાન હતું અને ડાબી તરફ માયા હોટેલ હતી. હોટેલ 3 માળની અને નવા જેવી લાગતી હતી, પણ એનું બાંધકામ તો જૂની ઢબનું જ હતું. એ હોટેલના પણ દરેક રૂમમાં ગ્રીલ્સ જડાયેલી બાલ્કનીઓ હતી. હોટેલ અને માયાભુવનની વચ્ચે માંડ 8-9 ફૂટ જેટલું અંતર હતું તથા બંને ઇમારતોની બાલ્કનીની રેલિંગનો બહારનો ભાગ જાણે કે એકબીજાને સ્પર્શતો હતો. કદાચ બંને ઇમારતોનો માલિક કોઈ એક જ માણસ હતો. એણે એક બિલ્ડિંગમાં ફ્લેટ અને બીજામાં હોટેલ બનાવી હતી અને એ કારણસર જ બંને ઇમારતોના નામ પણ એણે કદાચ એક સરખા રાખ્યા હતા, માયાભુવન અને માયા હોટેલ. સુટકેસ ઊંચકીને દિલીપ હોટેલના કાઉન્ટર પર પહોંચ્યો. હોટેલ બહારથી જેટલી બિસ્માર લાગતી હતી અંદરથી એટલી જ સારી હતી. કાઉન્ટર પર એક દુબળો પાતળો માણસ બેઠો હતો. દિલીપ સામે જોઈને એના ચહેરા પર આવકારદાયક પણ ધંધાદારી સ્મિત ફરક્યો. પછી એણે એક મોટું રજિસ્ટર ઉઘાડીને દિલીપ સામે સરકાવ્યું. મારે તમારી પાસેથી થોડી માહિતી જોઈએ છે. દિલીપે રજિસ્ટર પર ધ્યાન આપવાને બદલે હોટેલના કાઉન્ટર રિસેપ્શનિસ્ટને કહ્યું, ફરમાવો. એણે જવાબ આપ્યો, આ હોટેલની બાજુના મકાનનું નામ માયાભુવન છે. દિલીપે 50 રૂપિયાવાળી એક નોટને આંગળીઓ વચ્ચે ફેરવતા કહ્યું, તમારી બાજુમાં જે મકાન હોવાથી તમને એની અંદરના ભાગનો ખ્યાલ હોવો જોઈએ એમ હું માનું છું. હા છે, બોલો તમારે શું જાણવું છે? 15 નંબરનો ફ્લેટ ક્યાં છે એ મારે જાણવું છે. હા હું જાણું છું. શિયાળ જે લોલુપતા ભરી નજરે હાડકાને જુએ એ રીતે રિસેપ્શનિસ્ટની આંખો દિલીપના હાથમાં જકડાયેલી નોટ પર સ્થિર હતી. દિલીપે નોટ રજિસ્ટર નીચે દબાવીને મૂકી દીધી. રિસેપ્શનિસ્ટે નોટ ખેંચીને આંખના પલકારામાં ક્યાંક અદ્રશ્ય કરી દીધી. સાહેબ, એના ચહેરા પર સ્મિત ફરકતું હતું. ફ્લેટ નંબર 15 એ મકાનના 3જા માળ પર પાછળના ભાગ તરફ પડે છે. વાહ, દિલીપના અવાજમાં પ્રશંસા હતી. તમારી યાદદાસ્તનું કહેવું પડે હો ભાઈ. તો પછી તમે એ પણ જાણતા હશો કે 15 નંબરનો એ ફ્લેટ તમારી હોટલના કયા રૂમની સામે પડે છે. સાહેબ, કહેતા કહેતા રિસેપ્શનિસ્ટના ભવા સંકોચાયા. તમે અહીં રોકાવા માટે આવ્યા છો કે પછી માહિતી ભેગી કરવા? રોકાવા મારા ભાઈ, રોકાવા.
સહેજ હસીને દિલીપે રજિસ્ટરમાં પોતાનું નામ સરનામું લખી નાખ્યું. અમારી હોટલનો 17 નંબરનો રૂમ એ ફ્લેટની બરાબર સામે જ છે. એમ તો મને એ જ રૂમ આપો. વાત જાણે એમ છે સાહેબ કે અત્યારે એ રૂમ ખાલી નથી. કોઈક મારવાડી પેસેન્જર એમાં ઉતર્યો છે. પણ જો તમારે એ જ રૂમનો આગ્રહ હોય તો મારે જરા દોડધામ કરીને એ મારવાડીને બીજા રૂમમાં ટ્રાન્સફર થવા માટે સમજાવવો પડશે. પરંતુ રિસેપ્શનિસ્ટને વાત અધૂરી મૂકીને ગજવામાંથી એક સિક્કો કાઢીને અંગૂઠોને બીજી આંગળી વચ્ચે સાંકેતિક રીતે ઉછાળ્યો. ઓહો, એમાં તે શી મોટી વાત છે? તમને ખબર નહીં હોય દોસ્ત, પણ મારે તો નોટે છાપવાનું કારખાનું છે. કહીને દિલીપે 50 વાળી 2 વધુ નોટો કાઢીને કાઉન્ટર ઉપર મૂકી દીધી. આભાર સાહેબ, હવે તમને એ રૂમ મળી જ ગયો છે એમ માની લો ને. પણ એક વાત કહું તમને, તમે ઘણા સજ્જન માણસ લાગો છો. જો તમને વાંધો ન હોય અને તમે કામ ધંધામાં એકલા ન પહોંચી શકતા હો તો નોટો છાપવાના કારખાનામાં બેઆની મારો પણ ભાગ રાખો ને. જુઓ ભાઈ, પોતે કરેલી મશ્કરીના જવાબમાં રિસેપ્શનિસ્ટ પણ પૂરેપૂરો દાંડ નીકળ્યો છે જોઈને દિલીપ સહેજ આશ્ચર્ય પામતો બોલ્યો. મારી સાથે ભાગીદારી કરવાની તમારે કંઈ જ જરૂર નથી. મારું કામ પતી ગયા પછી હું મારી આખે આખી ફેક્ટરી જ તમને સોંપી દઈશ. માટે હવે એની ફિકર કર્યા વગર મારે માટે રૂમની વ્યવસ્થા કરો. જરૂર, તમે થોડી વાર અહીં બેસીને રાહ જુઓ, હું મારવાડીને બીજા રૂમમાં ટ્રાન્સફર કરું છું. આટલું કહીને એણે થોડે દૂર ઊભેલા નોકરને બોલાવી તેના હાથમાં એક ચાવી મૂકીને ધીમા અવાજે કંઈક સૂચના આપી. નોકર હોઠમાં જ હસતો હસતો ખૂણામાં આવેલી લિફ્ટ તરફ ચાલતો થયો. 5-1 મિનિટ પછી લિફ્ટ નીચે આવીને ઊભી રહી. તેમાંથી આધેડ વયનો એક માણસ એક જરૂર કરતાં વધુ મેકઅપ કરેલી યુવતી સાથે બહાર નીકળીને આજુબાજુમાં નજર કર્યા વગર સીધો જ પ્રવેશદ્વાર તરફ આગળ વધી ગયો. એના ચહેરા પર વ્યાકુળતા અને બીકના ભાવ છવાયેલા હતા. એથી ઉલટું યુવતીના ચહેરા પર રમતિયાળ સ્મિત ફરકતો હતો. છેવટે એ બંને બહાર નીકળી ગયા. થોડી પળો બાદ રિસેપ્શનિસ્ટે ચાવી આપીને ઉપર મોકલેલો નોકર પણ ત્યાં આવી પહોંચ્યો. રિસેપ્શનિસ્ટે એની સામે જોઈને અર્થસૂચક સ્મિત ફરકાવ્યું. પછી દિલીપને ઉદ્દેશીને તે સહેજ ઊંચા અવાજે બોલ્યો, મિસ્ટર દિલીપ, 15 નંબરનો રૂમ ખાલી થઈ ગયો છે. દિલીપ ઊભો થયો. નોકર એની સુટકેસ ઊંચકીને લિફ્ટ તરફ આગળ વધ્યો. દિલીપ તેની સાથે લિફ્ટમાં 3જા માળ પર પહોંચ્યો. બંને લિફ્ટમાંથી બહાર નીકળ્યા. 3જા માળની લોબીના છેડે પહોંચીને નોકરે એક રૂમનું બારણું ઉઘાડ્યું. પછી અદબભેર એક તરફ ઊભો રહીને બોલ્યો, આવો સાહેબ. દિલીપ રૂમમાં દાખલ થયો. એણે ચારે તરફ શોધપૂર્ણ નજર દોડાવી. પરંતુ થોડી વાર પહેલા આ રૂમમાં કોઈ રહેતું હોય એવું પણ ચિહ્ન તેને દેખાયું નહીં. રિસેપ્શનિસ્ટ પોતાને મૂરખ બનાવી ગયો છે વાત તરત જ તેને સમજાઈ ગઈ. નોકરે તેની સુટકેસ નીચે મૂકી દીધી. દિલીપે તેને ટીપ તરીકે 5ની નોટ આપીને બરફ લાવવા કહ્યું. નોકર તેને સલામ કરીને ત્યાંથી બહાર નીકળી ગયો. દિલીપે આગળ વધીને રૂમની બારી ઉઘાડીને આજુબાજુની ઇમારતોનું નિરીક્ષણ કર્યું. પછી એણે બાલ્કની તરફ ઉઘડતું બારણું પણ ખોલી નાખ્યું. વરસાદ હવે રહી ગયો હતો. વાતાવરણમાં ઠંડક ફેલાયેલી હતી. બાલ્કનીની લંબાઈ રૂમની લંબાઈ કરતાં થોડી ઓછી હતી. એની પહોળાઈ 3-1 ફૂટ જેટલી હતી. બાલ્કનીમાં 3 ફૂટ ઊંચી લોખંડની ચપટી રેલિંગ હતી. દિલીપ બાલ્કનીમાં ગયો, પરંતુ ત્યાં પહોંચતા જ એના મોંમાંથી આશ્ચર્યોદ્ગાર સરી પડ્યો. એની બરાબર સામે માયાભુવનના 3જા માળની બાલ્કનીમાં આરામ ખુરશી પર એક યુવતી બેઠી હતી. બંને બાલ્કની વચ્ચે માંડ 2 ફૂટ જેટલું અંતર હતું. દિલીપ હાથ લંબાવીને આરામથી એ બાલ્કનીને અડકી શકતો હતો. સામેની બાલ્કનીમાં પણ 3 ફૂટ ઊંચી લોખંડની ચપટી રેલિંગ હતી. દિલીપે રેલિંગ પર નમીને એ યુવતીનો ચહેરો જોવાનો પ્રયાસ કર્યો. પરંતુ યુવતીએ તેની તરફ પડખું ફેરવ્યું હતું. એનો ડાબો ગાલ પોતાના કોણીએથી વળેલા ડાબા હાથ પર હતો. એણે ખૂબ જ ઓછા વસ્ત્રો પહેર્યા હતા.
યુવતી ખૂબ જ સુંદર હતી. એના કાળા વાળ ખભા સુધી કપાયેલા હતા. એની જમણી આંખ બંધ હતી. કદાચ તે ખરેખર જ ઊંઘતી હતી, અથવા તો પછી ઊંઘવાનો ડોળ કરતી હતી. દિલીપ એકી દ્રશ્યે મંત્રમુગ્ધ બનીને તેને તાકી રહ્યો. તે યુવતીને ઓળખી ચૂક્યો હતો. પોતે જે યુવતીની શોધમાં અહીં આવ્યો હતો તે જ આ યુવતી છે એની તેને ખાતરી થઈ ગઈ હતી. એ જ વખતે ડોરબેલનો અવાજ સાંભળીને દિલીપ રૂમમાં પાછો ફર્યો. બારણા ઉપર એ જ નોકર બે ગ્લાસ અને બરફની પ્લેટ સાથે ઊભો હતો. દિલીપે એની પાસેથી બંને વસ્તુઓ લઈને બારણું બંધ કરી દીધું. ત્યારબાદ ગ્લાસ અને બરફની પ્લેટ ટેબલ પર મૂકીને એણે પોતાની સૂટકેસ ઉપાડી, પછી તેમાંથી એક ફોટો કાઢીને ધ્યાનથી તેનું નિરીક્ષણ કર્યા બાદ સંતોષથી માથું હલાવ્યું. એ ફોટો ટેબલ પર જ મૂકી દીધો. પછી સૂટકેસમાંથી વિસ્કીની બોટલ કાઢી. આમ તો તેને શરાબ પીવાની ટેવ નહોતી, પરંતુ ક્યારેક પ્રસંગોપાત પણ એ લેતો હતો. એક પેગ બનાવીને તે ફરીથી બાલ્કનીમાં આવ્યો. સામેની બાલ્કનીવાળી યુવતી હજી પણ પૂર્વવત હાલતમાં જ બેઠી હતી. વિસ્કીના ઘૂંટડા ભરતો ભરતો દિલીપ વિચારવશ નજરે તેની સામે તાકી રહ્યો. છેવટે મનોમન કંઈક નિર્ણય કરતા તે યુવતીને ઉદ્દેશીને બોલ્યો, મેડમ, અત્યારે સાંજના સમયે ઝોકા ખાવા એ તમારા જેવી ખૂબસૂરત છોકરીઓ માટે હાનિકારક છે. જવાબમાં યુવતીની જમણી પાપણ ફરકી. એનો દેહ ટટ્ટાર થઈ ગયો, પરંતુ તે એકાદ મિનિટ સુધી પૂર્વવત સ્થિતિમાં જ શાંત બેસી રહી. પછી એણે આળસ મરડી અને પીઠ વેર ટટ્ટાર થઈને પોતાનાથી ત્રણેક ફૂટ દૂર બીજી બાલ્કનીમાં ઉભેલા દિલીપ સામે જોયું. આ બંને બાલ્કનીઓ એકબીજાની ખૂબ જ નજીક છે. હા, દિલીપે પોતાના પેગમાંથી ઘૂંટડો ભરતા કહ્યું, અને એ નજીક છે તે સારું જ છે. કહીને યુવતી હવે દિલીપની બરાબર સામે બેસી ગઈ. હવે તેનો ચહેરો દિલીપ અસ્પષ્ટ રીતે જોઈ શકતો હતો. એનો ચહેરો જોઈને પોતે જે યુવતીને શોધવા માટે અહીં આવ્યો છે તે સામે બેઠી છે એ જ છે તેની દિલીપને 100% ખાતરી થઈ ગઈ. માફ કરજો, મારે 4-5 ખૂબ જ અગત્યના ફોન કરવાના હતા, એ તો હું સાવ ભૂલી જ ગઈ. હું 10-1 મિનિટમાં પાછી આવું છું, ત્યારબાદ બાકીની વાતો આપણે નિરાતે કરીશું. સહસા યુવતી ઊભી થઈ દિલીપ સામે જોઈને બોલી, અને દિલીપ કંઈ જવાબ આપે તે પહેલાં જ એ પીઠ ફેરવીને અંદરના ભાગમાં ચાલી ગઈ. દિલીપ રૂમમાં આવીને પલંગ પર બેઠો બેઠો પોતે જે કેસ માટે બલરામપુરથી અહીં લલિતપુર આવ્યો હતો એના વિચારમાં ગરકાવ બની ગયો. એની આંખો સામે ગઈકાલનું સોમવારનું વાતાવરણ ચલચિત્રની જેમ ઉપસી આવ્યો. શું હતી એ વાત?